न्यूज प्लस चैनल ने सीधी वात में आप सबनु स्वागत छे। हूं छु जीतूभाई पंड्या। नरेंद्र भाई नो राज्याभिषेक संपन्न थयो। इतिहास में शिवाजी ना राज्याभिषेक नी बहु चर्चा सांभळी थी। शिवाजी ने ब्राह्मणों स्वीकारता नता। महाराष्ट्र ना पूना ना ब्राह्मणों कहता था के शिवाजी महाराज राजा न थई शके, एमनो राज्याभिषेक न थई शके। छेवटे काशी थी एक विद्वान ब्राह्मण आव्या ने एमणे आ हिंदू हृदय सम्राट शिवाजी महाराज नो राज्याभिषेक कराव्यो। भाजपे पण नरेंद्र भाई नो आ अपवासना नामे राज्याभिषेक करी दीधो। चूंटणी ने हजू 32 महीना बाकी छे अने राजकारण नो जे नवो निसाळ्यो छे पण जाणे छे के राजकारण मां तो 2 महीना पण बहु लांबी इनिंग छे, बहु मोटी वस्तु छे। 2 महीना मां पण कशुक थई शके छे, तो 32 महीना पहले थी शा माटे नरेंद्र भाई ने भाजपे વરઘોડો કાઢ્યો, નરેન્દ્ર ભાઈ નો ઘોડે ચડાવી દીધા। મને એમ લાગે છે કે જે રીતે ભાજપના બધા જ નેતાઓએ શરૂઆતમાં એમ લાગ્યું કે સુષ્મા સ્વરાજ નથી આવી, પણ એ પણ આવી ગયા, વેંકટા નાયડુ પણ આવી ગયા, કોઈ નેતા બાકી નહીં ભાજપનો। અડવાણીજીએ કહ્યું કે એમનામાં બધા ગુણ છે, બીજા ઉમેદવારો છે પણ એમનામાં બધા ગુણ છે। તો 32 મહિના પહેલા આ જાહેરાત કરવા પાછળનો હેતુ બે હોઈ શકે મારી દ્રષ્ટિએ। પહેલી વાત તો એ કે હવે ગુજરાતમાં જે ચૂંટણી આવવાની છે અને જેમાં નરેન્દ્રભાઈ 150 બેઠકો મેળવવા માંગે છે, એ ગુજરાતને એક સંદેશો આપી રહ્યું છે ભાજપ કે તમારા નરેન્દ્રભાઈ, ગુજરાતના નરેન્દ્રભાઈ ભારતના વડાપ્રધાન થઈ શકે એમ છે જો તમે એમને 150 સીટો આપો, 172 સીટો આપો તો। આ એક કારણ હોઈ શકે છે। અને બીજું કારણ એવું પણ હોઈ શકે છે કે જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને કહ્યું કે નરેન્દ્રભાઈ આરોપી છે કે નહીં એનો નિર્ણય હવે ગુજરાતના મેજિસ્ટ્રેટ સાહેબ કરશે, અને બીજા અનેક કેસો છે જે ઇન વેઇટિંગ છે જેમાં નરેન્દ્રભાઈને ગમે ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ કોંગ્રેસ સંડોવી દેવાનો પ્રયાસ કરે, અથવા તો એમાં એમની કોઈ ખરેખર એમની કોઈ સંડોવણી નીકળે। અમિત શાહ જે કેસમાં પકડાયા છે એ કેસની તપાસ હજુ પૂરી નથી થઈ। અમિત શાહ રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન છે, હતા, અને ગૃહપ્રધાન તો નરેન્દ્રભાઈ છે, એટલે જે કઈ હત્યાઓ થઈ, એન્કાઉન્ટરો થયા, એની કોઈ જવાબદારી નરેન્દ્રભાઈને માથે આવતી દેખાઈ હોય અને સીબીઆઈ તપાસ એજન્સીઓ, પોલીસ અધિકારીઓ અને ખુદ ન્યાયતંત્રને એક સંદેશો આપવા માંગતા હોય કે હવે તમે જેની જોડે ડીલ કરી રહ્યા છો એ માત્ર ગુજરાતના મુખ્યમંત્રી નથી, ભારતના ભાવિ વડાપ્રધાન છે। કદાચ વ્યક્તિગત રીતે ન્યાયતંત્ર કે તપાસતંત્ર આમાં ન ડરે, એક ન્યાયમૂર્તિ એવા હોઈ શકે કે જે ભારતના હાલના વડાપ્રધાનને પણ જેલ ભેગા કરી શકે છે। તો પછી એક બીજો પણ લાભ થાય કે અમે જેને ભારતના ભાવિ મુખ્યમંત્રી વડાપ્રધાન તરીકે રજૂ કર્યા, કોંગ્રેસ એની સામે કિન્ના ખોરી રાખે છે અને હવે એમની સામે આ બધા કેસો ઉભા કરી રહી છે। પણ મારી દ્રષ્ટિએ 32 મહિના એ રાજકારણમાં બહુ લાંબી ઇનિંગ છે। આટલી વહેલી આવી જાહેરાત કરી દેવાનો મને કોઈ ફાયદો દેખાતો નથી।
અમેરિકાની કોંગ્રેસે કહ્યું એટલે અમેરિકાની કોંગ્રેસમાં રિપોર્ટ રજૂ થયો કે ભાવિ વડાપ્રધાનના નરેન્દ્રભાઈ ઉમેદવાર છે અને ભાજપ કલાકોમાં દિવસોમાં એને ઓર્કેસ્ટ્રાની જેમ ઉપાડી લે એ વાત કઈ ગળે ઉતરે એવી નથી. બીજી એક વાત છે કે આનાથી ભાજપ ને શું ફાયદો થયો, હિન્દુ સમાજને શું ફાયદો થયો? હું સમજું છું, માનું છું કે હિન્દુ સમાજને બહુ મોટું નુકસાન થયું. ભારત દુનિયામાં એકમાત્ર નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું. ભાજપ કોંગ્રેસ બધાની મિલીભગતથી દુનિયાનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર નામશેષ થઈ ગયું. 1 અબજ અને 20 કરોડ મુસલમાનો માટે, દુનિયાના 1 અબજ 20 કરોડ મુસલમાનો માટે દુનિયામાં 57 મુસ્લિમ રાષ્ટ્રો છે અને 1 અબજ હિન્દુઓ માટે હવે દુનિયામાં નેપાળમાં ગયા પછી કોઈ રાજ્ય રહ્યું નહીં, કોઈ સ્ટેટ, કોઈ દેશ રહ્યો નહીં જેની સામે હિન્દુઓ એક આશા ભરી નજરે જોઈ શકે કે આ મારો દેશ છે. એમ જેમ નેપાળ નેસ્ત નાબૂદ થવાથી વાસ્તવમાં આપણને કોઈ નુકસાન નથી થયું, પણ આપણા માટે જ એક સાંત્વનાનો વિષય હતો કે ચાલો એક નેપાળ હિન્દુ રાષ્ટ્ર છે, પણ એ નેસ્ત નાબૂદ થઈ ગયું. ત્યાં કોમ્યુનિસ્ટો પેસી ગયા છે, એ પણ બિન સાંપ્રદાયિક રાજ્ય તો થઈ જ ગયું છે. એમ આપણને અંદર અંદર હતું કે ચાલો ભાજપ છે જે હિન્દુવાદી છે, પણ આજે 3 દિવસના બનાવો નજરે જોઉં છું, ટીવી પર જોઈ રહ્યો છું ત્યારે ખ્યાલ આવે છે કે ભાજપ હવે બગડેલો કોંગ્રેસ પક્ષ થવા જઈ રહ્યો છે. હું કોંગ્રેસ તરફથી આ ટીકા નથી કરતો, કોંગ્રેસી નથી, ક્યારે કોંગ્રેસના કોઈ હોદ્દા પર રહ્યો નથી, કોંગ્રેસમાં કોઈ ટિકિટ લીધી નથી, ચૂંટણી લડ્યો નથી. હા, હું જનસંઘનો મેમ્બર ચોક્કસ રહ્યો છું. 1969માં હું જનસંઘમાંથી 2 વાર જેલમાં ગયો છું, 1 વાર વડોદરા જેલમાં ગયો છું અને બીજી વાર 1972માં દિલ્હી જેલમાં ગયો છું બાંગ્લાદેશના આંદોલન વખતે. એટલે મારું જે એટેચમેન્ટ છે એ જનસંઘ સાથેનું છે. એટલે મને જનસંઘી તરીકે દુઃખ થાય છે કે જે રીતે આ ઉપવાસ થયા ને જે રીતે બિલકુલ ભલે લાખ ના પાડો, તમે હવે મુસલમાનોનું તુષ્ટિકરણ શરૂ કર્યું છે. મેં સંદેશમાં બહુ વર્ષો નોકરી કરી છે, પણ પરમ દિવસના સંદેશનું જે હેડિંગ હતું, અલ્લાહુ અકબર, નરેન્દ્ર મોદીના ઉપવાસની શરૂઆત, એ ગુજરાતના જે હિન્દુઓ છે અને ચુસ્ત હિન્દુઓ છે એમની લાગણીનો પડઘો પાડતું હતું કે હવે તમે પણ, હવે ભાજપ પણ આ કરશે. આખા ગુજરાતમાંથી મુસલમાનોને તમે ગાડીઓમાં ભરી લાવી લાવીને રજૂ કરી રહ્યા છો. તમે અન્ના હજારેની જેમ બાળકો મારફતે પારણા છોડી શક્યા હોત, પણ બાળકો મારફતે પારણા છોડતી વખતે એમ કેવું પડત કે આ રેહાનાના હાથે પારણા કરીએ છે, એટલે એમ ન કરવું પડે. એટલે તમે બધા જ ધર્મગુરુઓને ઉભા રાખ્યા, જેમાં મૌલવીઓ પણ હતા, અને તમે એમના હાથે પારણા કર્યા. મને વ્યક્તિગત કોઈ વાંધો નથી, હું કોઈ પણ મુસ્લિમ ભાઈને ત્યાં ગમે ત્યારે મને બોલાવે ત્યારે જમવા જવા તૈયાર છું. હું એના કુટુંબના સુખ દુઃખમાં શરીક થવા તૈયાર છું, પણ ભાજપ જ્યારે આ કરી રહ્યું છે ત્યારે એ દુઃખની વાત છે. તો તમારામાં ને કોંગ્રેસમાં ફેર શું છે? મેં છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસને મત નથી આપ્યો, ભાજપને મત આપ્યો છે. એ આશા એ કે આજે જે ભાજપ ખોટું ખોટું હિન્દુઓનો ગુણગાન ગાય છે, ખોટી હિન્દુવાદી પાર્ટી છે, એ કોક દિવસ સાચી હિન્દુવાદી પાર્ટી બનશે. ભાજપ પહેલા પણ ખોટી જ હિન્દુવાદી પાર્ટી હતી. જો ભાજપ સાચી હિન્દુવાદી પાર્ટી હોત તો ભાજપે
એક 5000 ની નવી નોટ છાપી હોત, જેની પર ગણપતિ મહારાજ નો ફોટો હોત, ભાજપે 10000 ની નવી નોટ છાપી હોત જેની પર ગાંધીજી પણ હોત? ના, નહીં. મારા બહુ પ્રિય નેતા છે, મારા બહુ પ્રિય વ્યક્તિ છે ગાંધીજી. ગાંધીજીને હટાવીને ગણપતિ મૂકો એવું પણ ન કહું, પણ ગાંધીજીની જોડે ગણપતિ હોત, 10000 ની નોટ પર લક્ષ્મીજી હોત. પણ ભાજપે હિંમત નહીં કરી શક્યું. કર્ણાવતીનું અમદાવાદનું કર્ણાવતી નહીં કરી શક્યું. રાજ્યોના નામ બદલાઈ ગયા, સ્ટેટના નામ બદલાઈ ગયા, હજુ બદલાઈ રહ્યા છે. બંગાળનું નામ બદલાઈ રહ્યું છે, તામિલનાડુનું નામ બદલાઈ ગયું, પણ તમે કર્ણાવતીનું અમદાવાદ ન કરી શક્યા. એટલે ભાજપ સાચો હિન્દુવાદી પક્ષ છે એવું હું માનતો નહોતો, પણ એવું માનતો હતો કે કોક દિવસ, ભઈલા કોક દિવસ ગુરુ ગોલવલકરજીના સંસ્કાર જાગશે, RSS નો માયલો જાગશે, અને ભાજપ સાચો હિન્દુવાદી પક્ષ બનશે. એટલે મારા જેવા અનેક લોકોના જે સ્વપ્ન હતા, ભ્રમ હતા, એ પણ તૂટી ગયા. હવે ભાજપ કોંગ્રેસના રસ્તે જઈ રહ્યો છે કે મુસલમાનોને ખુશ કરો. હું એમ પણ કહું છું કે કોંગ્રેસ જેમ ભાજપ આપણને હિન્દુઓને છેતરે છે, કશું જ કોન્ક્રીટ આપણા માટે થયું નહીં. ના કાશ્મીરનો પ્રશ્ન ઉકેલાયો, ના કાશ્મીરી પંડિતોનો પ્રશ્ન ઉકેલાયો. વાજપેયીજીના 3 વારના 7 વર્ષના શાસનમાં કાશ્મીરી પંડિતો દિલ્હીના પાદર પર તંબુમાં સૂતા હતા, એ ત્યાં જ સૂતા છે. એમના માટે કોઈ ફ્લેટો એલોટ નહીં થઈ શક્યા ભાજપના રાજમાં પણ. હવે મનમાં ઊંડે ઊંડે હતું કે હજુ RSS અને વિશ્વ હિન્દુ પરિષદને બધા થઈને રામ મંદિર બાંધશે. હવે તમને લાગે છે કે રામ મંદિરનું નામ લે આ ભાજપ? એટલે નરેન્દ્રભાઈના ઉપવાસ વખતે જે ઘટનાક્રમ બન્યો, તો નરેન્દ્રભાઈના ટેકેદારો ખુશ ખુશ થઈ ગયા છે. ઘણા બધા કહે છે કે જોજો હવે એ જ વડાપ્રધાન થશે. ભાઈ થાય, મને તો આનંદ જ થાય કોઈ ગુજરાતી વડાપ્રધાન થાય તો. પણ કેવી રીતે ભાજપનું હિન્દુત્વ છોડી દઈને, જો ભાજપ કેન્દ્રમાં ફરી સત્તા મેળવવાના હોય તો ગુજરાતીઓને શું લાભ, હિન્દુઓને શું લાભ? મારો સવાલ આ છે. કોંગ્રેસ પણ જેમ ભાજપ હિન્દુઓને છેતરે છે, કોંગ્રેસ મુસલમાનોને છેતરે છે. કોંગ્રેસને મુસલમાનો માટે જરા જેટલો પણ સાચો પ્રેમ નથી, એ પણ ઢોંગી મુસલમાનવાદી છે. એમને ખબર છે કે અમે જે માઇનોરિટી પ્રોટેક્શન એક્ટ લાવવા માંગીએ છીએ, લાવી શકાય એમ નથી, પણ એ લાવે છે અને બતાડે છે કે અમે મુસલમાનોનું રક્ષણ કરવા માંગીએ છીએ. આ કાયદો કોઈ કાળે કાયદો બનવાનો નથી, પણ એ મુસલમાનોને છેતરી રહી છે. કોંગ્રેસે મુસલમાનનું ભલું થાય એવું એક પણ કામ કર્યું નથી. એટલે બંને પક્ષો આ દેશના લોકોને છેતરે છે. અને જે બિલકુલ મોદીવાદીઓ છે, હવે તો એક નવો પ્રકાર ભાજપમાં ઉભો થયો. ભાજપમાં જ્યારે ભાગલા પડ્યા શંકરસિંહ વાઘેલાના, ત્યારે હતું ખજુરિયા હજુરિયા અને મજુરિયા. હવે એક નવો પક્ષ ઉભો થયો છે ભાજપમાં, એ નરેન્દ્ર મોદીના હજુરિયા છે. એ કશું સાંભળવા જ નથી માંગતા. તમે નરેન્દ્રભાઈ વિશે કશું પણ જરા પણ ટીકા કરો તો એ સહન નથી કરતા. તો હું એમને કહેવા માંગુ છું, જેમને નરેન્દ્રભાઈની જરા સરખી ટીકા સહન નથી થતી, એમને હું પૂછવા માંગુ છું કે હિન્દુવાદ છોડ્યા પછી નરેન્દ્રભાઈ વડાપ્રધાન થઈ જાય તો પણ હિન્દુઓને શું ફાયદો? ભાજપ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવીશું એવો જે એજન્ડા આગળ કરી રહ્યું છે, અને બદલે ભાજપ નવો એજન્ડા આગળ કરે ને,
કે અમારી સરકાર આવશે તો રામ મંદિર થઈ જશે, અમારી સરકાર આવશે તો હવે ઇન્ડિયન એરલાઇન્સ કહેવાય છે એને અમે ગરુડ એરલાઇન્સ કરી દઈશું. ઇન્ડોનેશિયામાં જે એરલાઇન્સ છે, મુસ્લિમ દેશ છે, એનું નામ ગરુડ એરલાઇન્સ છે. ઇન્ડોનેશિયાની નોટો પર ગણપતિના ફોટા હોય છે, દરેક નોટો પર, જેમ આપણે ત્યાં ગાંધીજીના ફોટા છે એમ દરેક નોટ પર ઇન્ડોનેશિયા મુસ્લિમ રાષ્ટ્રમાં ગાંધી આપણા ગણપતિના ફોટા છે. ભાજપ કે નવો ચૂંટણી ઢંઢેરો બહાર પાડીને કે અમે દરેક નોટ પર ગણપતિ અને લક્ષ્મીજીના ફોટા છાપીશું. ભાજપ કે અમે યોગ કમ્પલસરી કરીશું, અમે સંસ્કૃત ફરજિયાત કરીશું, અમે ગીતા એકથી છેલ્લા ધોરણ સુધી ફરજિયાત ભણવી પડશે, દરેક વર્ષે ગીતામાં પાસ થવું પડશે. નહીં કહેવા માંગતા પણ નથી, કરવા માંગતા પણ નથી. અને હવે તો ચૂંટણી જીતવા માટે એમણે જે શોર્ટકટ અપનાવ્યો છે એ બહુ ઘાતક શોર્ટકટ છે. હિન્દુઓના મત ઘટશે, મુસલમાનોના નહીં વધે એની ખાતરી છે મને. એટલે જેમ નેપાળ જવાથી એકમાત્ર આપણી આશા હતી કે એક હિન્દુ રાષ્ટ્ર દુનિયામાં છે, ભારતમાં આપણને કશું થાય તો આપણે 100 કરોડ છે, નેપાળમાં આપણા માટે ઉભા રહેવાની જગ્યા નથી, આપણે બધા લાઈન બંધ ઉભા રહી જઈએ તો નેપાળ ભરાઈ જાય. પણ આપણને હતું કે આપણું પિયર છે, આપણા માટે કોક હિન્દુ રાષ્ટ્ર છે, એ ખલાસ થઈ ગયું. અને ભાજપે કંઈ નહીં કર્યું. સાંભળો, જે બિલકુલ મોદીવાદીઓ છે એમને હું પૂછું છું કે જ્યારે નેપાળની અંદર રાજાશાહી ખતમ કરી દેવાય, કોમ્યુનિસ્ટોએ તોફાન કર્યા, નેપાળને હિન્દુ રાષ્ટ્ર તરીકે નેસ્ટ નાબૂદ કર્યું, નરેન્દ્રભાઈએ કે ભાજપે એક પ્રેસનો ઇસ્યુ કરીને એમ કહ્યું છે કે આ ખરાબ થયું? આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, વિદ્યાર્થી પરિષદ, જનતા, ભાજપ, આ કોઈ પણ નેતાએ એક દિવસ ઉપવાસ રાખ્યા કે સાલી શરમજનક વાત છે કે દુનિયાનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર દેશ નાબૂદ થઈ ગયું અને આપણે કશું ન કરી શક્યા? નેપાળ પર એક વિરોધ યાદી મોકલી? નહીં મોકલી તો પછી કોણ હિન્દુવાદી છે ભાઈ? આપણા માટે ગૌરવની વાત હતી કે લંકામાં એલટીટી હતું, જે દુનિયાનું સૌથી શક્તિશાળી ત્રાસવાદી સંગઠન હતું, હિન્દુ ત્રાસવાદી સંગઠન હતું. લંકાની સરકારે 40,000 તામિલ નાગરિકો અને 40-50,000 આ એલટીટી વાળાને ઠંડે કલેજે 3-4 મહિનામાં 1,00,000 લોકોની કતલ કરી નાખી. 1,00,000 હિન્દુઓની કતલ થઈ ગઈ લંકામાં. સ્વીડન, નેધરલેન્ડ એ દેશો એની ચિંતા કરે છે, ત્યાંથી વિડીયોગ્રાફી બહાર પડ્યા કરે છે કે આ 30,000 તામિલીઓને મારી નાખ્યા. નેધરલેન્ડની સરકાર વિશ્વ સમુદાય સમક્ષ ખોળા પાથરી રહી છે કે આ લંકાના પ્રમુખોને ફાંસી ચડાવો, અને આપણી સરકાર એની જોડે રોજે રોજ વાર્તાલાપો કરી રહી છે, એમને મહેમાનો તરીકે બોલાવી રહી છે, ત્યાં જઈ રહી છે. કોંગ્રેસ તો છે જ એવી, પણ ભાજપ ખોટું પણ રડ્યો નહીં કોઈ દાડો. 1,00,000 હિન્દુઓની લંકામાં કતલ થઈ ગઈ, ભાજપનો કોઈ નેતા ત્યાં ગયો? નરેન્દ્રભાઈએ કહ્યું કે તામિલીઓ હિન્દુઓ લંકામાંથી ગુજરાતમાં આવી જાઓ, હું બેઠો છું. તો ભાઈ વ્યથા છે, આમાં કોઈ વિજય ઉત્સવ મનાવવાનો સમય નથી. અને આટલી છતાંય આવી પણ મને એમ હતું કે અમારો પક્ષ છે. ભૂલેલો ભટકેલો પણ હિન્દુવાદી, કોક દાડો તો કે છે કે અમે હિન્દુવાદી છે, શરમ વગર કે છે, જાહેરમાં કે છે, કેસરી ટોપી પહેરીને કે છે, કેસરી ઝંડો લઈને કે છે. પણ હવે ભાજપનું નામ હિન્દુવાદી લિસ્ટમાંથી કાઢી નાખવું પડશે. ભાજપને હવે સત્તા સદી ગઈ છે, એમને સત્તા વગર ચાલતું નથી. કેન્દ્રમાં સત્તા પર રહ્યા, 8-10 રાજ્યોમાં સત્તા છે. આરએસએસના નેતાઓ પણ હવે વિમાનોમાં ઉડતા થઈ ગયા, 20 લાખની ગાડીઓમાં ફરતા થઈ ગયા. આરએસએસના ભવનો પણ તમે જુઓ,
ફાઈવ સ્ટાર હોટલ જેવા થઈ ગયા. હવે આરએસએસ ના નેતાઓને, આરએસએસ ના સ્વયંસેવકોને પણ ગાડીઓ અને બંગલા વગર ચાલે એમ નથી. એટલે આજે હું જે કહેવા માંગુ છું એ કહેવા માંગુ છું કે હવે એક નવો પક્ષ કરવો પડશે આ દેશમાં, હિન્દુવાદી પક્ષ. અને એ હિન્દુવાદી પક્ષે પ્રતિજ્ઞા લેવી પડશે કે અમે ક્યાંય સત્તા પર નહીં બેસીએ, અમે વિધાન, અમે રાજ્ય કક્ષાએ અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ક્યારેય સત્તા નહીં લઈએ. અમે 22 જણાઈશું, 25 જણાઈશું, વિરોધ પક્ષમાં બેસીશું, પણ હિન્દુઓના હિતની રક્ષા કરીશું. વડાપ્રધાન થવા, સત્તા મેળવવા અમે હિન્દુઓને વધેરીને આગળ નહીં વધી જઈએ. આજે હું પૂછવા માંગુ છું કે તમે તો મુસલમાનોની માફી માંગી લીધી, નરેન્દ્રભાઈ તમે જે કઈ શબ્દોમાં વ્યક્ત કર્યા વગર તમે માફી માંગી છે, ના નથી કહેવાય એમ. તો મારો હિન્દુ તરીકે સૌથી પહેલો સવાલ એ છે કે ઘટનાક્રમ મને વર્ણવો, શું બન્યું. પહેલી માફી તમે હિન્દુ સમાજની માંગો. પહેલા 67 હિન્દુઓને મારી નાખવામાં આવ્યા. તમે મુખ્યમંત્રી હતા, તમારી જવાબદારી હતી. ગુજરાતમાં બન્યું, તમારી પોલીસના રક્ષણ હેઠળ અમે હતા. તો ભાજપ અને નરેન્દ્રભાઈ આ 57 હિન્દુઓ જે મરી ગયા એના માટે હિન્દુ સમાજની માફી માંગી, શોક વ્યક્ત કર્યો, અને પછી તમે હવે ગૌરવથી કહો છો કે પોલીસ ગોળીબારમાં 250 હિન્દુઓ મરી ગયા. તમારા પ્રવક્તા કહી રહ્યા છે કે અમે 17,000 હિન્દુઓને જેલમાં પૂર્યા. એક તો પહેલા અમારા હિન્દુઓ મર્યા, પછી 17,000 હિન્દુઓ જેલમાં ગયા, 250 હિન્દુઓ પોલીસની ગોળીમાં મર્યા. તો હિન્દુ સમાજની માફી માંગવાની તમારી કોઈ જવાબદારી નથી. અને આ હું પત્રકાર તરીકે કહી રહ્યો છું, એ પત્રકાર છું જેણે કહું છું કે મને યાદ નથી આવતું કે મેં કોંગ્રેસને ક્યારે વોટ આપ્યો. પણ હિન્દુઓ આ જવાબ માંગશે. અને મુસલમાનો આ વાતથી ખુશ થાય એવું મને લાગતું નથી. ભારતના મુસલમાનોની હાલત થોડી ઘડંગી થઈ ગઈ છે. અને જેમ ધીરે ધીરે ભાજપ કટ્ટર હિન્દુવાદ તરફથી, હિન્દુવાદ, મોળો હિન્દુવાદ અને હવે વટલાયેલા હિન્દુવાદ પર આવી ગયો છે, એમ મને એવું લાગે છે કે એકાદ ચૂંટણી મોટી ગયા પછી પણ જો મુસલમાનો કોંગ્રેસને મત નહીં આપે તો જેમ ભાજપનું નીચે નીચે ઉતરવાનું થયું એમ કોંગ્રેસ બિન સાંપ્રદાયિકતામાંથી વાસ્તવવાદી થશે, વાસ્તવવાદીમાંથી કોંગ્રેસ હિન્દુવાદી થઈ જશે. કારણ કે ન તો કોંગ્રેસને મુસલમાનો માટે પ્રેમ છે, ન ભાજપને હિન્દુઓ માટે પ્રેમ છે, એમને સત્તા માટે જ પ્રેમ છે. એટલે એવું બને કે 2019ની જે લોકસભાની ચૂંટણી થાય એમાં કોંગ્રેસ હિન્દુવાદી હોય અને ભાજપ મુસલમાનવાદી હોય. તો આ બંને પક્ષો જનતાને છેતરી રહ્યા છે અને મુસલમાનો દિશાવિહીન થઈ ગયા છે. એમને એમ થાય છે કે શું કરીએ તો અમારું વજન વધે. એક બાજુ ભાજપ છે તો બીજી બાજુ છેતરપિંડી કરતો કોંગ્રેસ છે. અને એ કોંગ્રેસ કે જેના સર્વોચ્ચ વડા એમના પૂર્વ કાળમાં ખ્રિશ્ચિયન હતા, યુરોપિયન ખ્રિશ્ચિયન છે, ઇટાલીના ખ્રિશ્ચિયન છે, અને આ ઇટાલિયન ખ્રિશ્ચિયનો અને યુરોપિયન ખ્રિશ્ચિયનો કટ્ટર મુસલમાન વિરોધી હોય છે. સોનિયાજી માટે હું કશું નથી કહેતો, પણ યુરોપિયનો તો બહુ કટ્ટર મુસલમાન વિરોધી પ્રજા છે. અને એ કોંગ્રેસના વડા છે. અને આ બાજુ ભાજપ છે. એટલે મુસલમાનોએ પણ હવે વિચારવું પડશે, એમને આત્મચિંતન કરવું પડશે કે શું કરવું. હિન્દુઓએ પણ આત્મચિંતન કરવું પડશે કે હવે આપણે ભાજપના ભરોસે રહીશું
તો માઇનોરિટી એક્ટ પાસ થઈ જશે, એવા બીજા 100 કાયદા પસાર થઈ જશે, મુસલમાનોને રિઝર્વેશન મળી જશે અને આપણે કશું નહીં કરી શકીએ. એટલે નાનકડો મજબૂત બિલકુલ શુદ્ધતમ હિન્દુવાદી પક્ષની જરૂર છે. હવે આપણે કેસરી ધ્વજમાં, ભાજપના કેસરી ધ્વજમાં જે લીલો કલર છે, એવા વગરનો શુદ્ધ હિન્દુ પક્ષની હવે આપણે જરૂર ઊભી થઈ છે. આ 3 દિવસમાં ભાજપનું ડાયલ્યુશન થઈ ગયું છે, ભાજપ બિલકુલ ડાયલ્યુટ થઈ ગયું છે. હવે હિન્દુત્વ માટે સાથે છેડો ફાડશે, આ એની જ જાહેરાત છે કે હવે અમે હિન્દુત્વ સાથે છેડો ફાડીએ છીએ. એટલે ખુશ થવાની જરૂર નથી, મોદીવાદીઓએ પણ ખુશ થવાની જરૂર નથી, ભાજપ વાળાઓએ પણ ખુશ થવાની જરૂર નથી કે આ ઉપવાસથી કશું પણ હાંસલ થયું છે. ભાજપને હાંસલ થયું હશે, મોદી સાહેબને કશું હાંસલ થયું હશે, પણ હિન્દુઓ તો લૂંટાઈ ગયા છે, નિરાધાર થઈ ગયા છે. એમના માટે બોલનારું હવે કોઈ રહ્યું નથી, નોંધારા થઈ ગયા છે, બાપડા થઈ ગયા છે, એવું મને આજે લાગે છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.